ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ જ્યારે આપના બાળકો સાથે હો ત્યારે ફટાકડા બહુ જ કાળજીથી ફોડો. બાળકોને ફટાકડાથી દૂર રાખો અને દિવાળીની જે મજા છે તેને પૂરી રીતે માણો. આગળ વધીએ સમાચારો તરફ. તો જૂનાગઢ મનપા કચેરી ખાતે વોર્ડ નંબર 10ના નગરસેવકનો અનોખો બાંધકામ શાખામાં દરવાજા પર ફૂલની માળા બાંધીને વિરોધ કર્યો. વિરોધ વોર્ડ નંબર 10ના નગરસેવક હિતેશ ઉગાણી દ્વારા કરવામાં આવ્યો. વિરોધ નંબર 10માં રસ્તાના યોગ્ય કામ ન થયા હોવાની બાબતે આ વિરોધ કરવામાં આવ્યો હતો અને બાંધકામ શાખામાં આ વિરોધ કર્યો હતો. પછી મહાલક્ષ્મી મંદિર નો દર વર્ષે તહેવાર આવતો હોય, છેલ્લા નગરપાલિકાના વખતે મહાલક્ષ્મીના મંદિરે આખા 45 ચોકથી મહાલક્ષ્મી મંદિર સુધી 2 ચોકના કામ થાય છે. રોડ તો રોડાય સારો બની જાય, 2 ચોકના કામે થાય છે. પણ આ વખતે એ લોકોએ આ વખતે 2 ચોક કર્યા નથી. શેર બંધીને આજુબાજુમાં શેર દૂરીને વળી ગયા. આખો રસ્તો તમે જોવો 2 ચોક વગરનો, અને પરિસ્થિતિ એવી છે. એને ભૂપેન્દ્રભાઈ વ્યાસ જે મહાલક્ષ્મી મંદિર અંબાળે, એને 200 વેપારીને સાઈન કરીને કાગળે મોકલેલો હતો 8 દિવસ પહેલા. પણ એ બાબતમાં પણ એને કઈ ધ્યાન આપ્યું નથી. અને અમે પણ મહિનાથી પહેલા લખીને આપ્યું હતું કે આ બાબતમાં 2 ચોક થાય, અને મહાલક્ષ્મીનો તહેવાર આવે તો મહાલક્ષ્મીના તહેવારમાં આ ઉત્સાહ વધે. પણ આ લોકો કોઈ કામ કરવા માંગતા નથી. એટલે અમે આજે બાંધકામ શાખાનું સ્વાગત એ માટે કરવા આવ્યા કે જે જૂનાગઢના કઈ અમારા વોર્ડ નંબર 10ના કામ ન કરે, બસ આ કામ ન કરે, પ્રજા સહન કરતી રહે, પ્રજાને આ માટે પોતાને જ સહન કરી અને પોતાને ખર્ચો કરીએ કે તો કામ કરે, અને ન કરવું હોય તો કાંઈ નહીં. પણ આ લોકોને અમે પ્રોત્સાહન રૂપે આજે બાંધકામ શાખાની ઓફિસમાં હાથ પહેરીને એનું સ્વાગત કરવા આવ્યા છે કે કામ ન કરે. એ બાબત કામ જ નહીં કરતા, તમે કામ ન કરી શકો, કારણ કે તમે કોઈ કામ કરવા લાયક જ નથી લાગતા. કારણ કે તમને જે વસ્તુ બતાડીએ ભેરા લઈ જાય તોય તમે કામ કરતા નથી. અને અમે તમને ઘડીએ ઘડીએ આ બાબતે રજૂઆતો કરીએ છીએ. અમે નાના કામ, પેચવર્ક છે, ગટરના ઢાંકણા છે, એ બાબતમાં જે તહેવારો આવતા હોય, અમારો મેઇન વિસ્તાર ગીત વિસ્તાર હોય, એને કારણે આ લોકો અત્યાર સુધી કામ ન કર્યું એટલે અમે સ્વાગત કરીએ છીએ બાંધકામ ખાતા. કે એમનું કામ જે કંઈ સૂચવા તે થતા નથી, તો એમના માટે અમે જે તે અધિકારીઓને કામ બાકી રાખ્યા છે એમને બોલાવી અને અમે સૂચના આપેલી છે કે એમને સંતોષકારક જવાબ આપો અને સંતોષકારક એમનું કામ થઈ જાય તો તમે તાત્કાલિક ધોરણે કામ કરો. કારણ કે આજે કોઈ પણ લોકો અમારી પાસે જ્યારે ફરિયાદ આવતી હોય છે ત્યારે અમે એનું નિવારણ તાત્કાલિક અહીંયા જ બેઠા કરીએ છીએ. અધિકારીઓ જે કોઈ પણ જવાબદાર છે એમને પણ અમે ઓફિસમાં બોલાવી અને તાત્કાલિક ધોરણે સૂચન આપીએ છીએ કે કોઈ લોકોની ફરિયાદ હોય, આપણા કોર્પોરેટરો હોય કે કોઈ પણ વ્યક્તિ જૂનાગઢનો હોય, એમને કોઈ પણ ફરિયાદ હોય તો અમે તાત્કાલિક ધોરણે અહીંયાથી જ નિકાલ કરીએ છીએ અને એમને સંતોષકારક જવાબ પણ મળે એવું પણ અમે પ્રયત્ન કરીએ છીએ. અત્યારે મારી પાસે જે આજે આવી છે ફરિયાદ, તો એમને તાત્કાલિક અધિકારીઓને પણ બોલાવી અને મેં સૂચના આપી કે આ તમે કેમ કામ નથી કર્યા, તાત્કાલિક ધોરણે ભાઈના કામ જે કોઈ પણ બાકી હોય તાત્કાલિક ધોરણે કરો અને વોર્ડ નંબર 10ની જે પણ ફરિયાદ હોય એ તાત્કાલિક નિવારણ કરો. જવાબ બદલ અધિકારીને બોલાવીને અમે તાત્કાલિક સૂચન આપેલું છે કે ભાઈ આ કામ અત્યારે તહેવાર છે તો તમારે કરવું જ જોઈએ, તો તાત્કાલિક ધોરણે વહેલામાં વહેલી તકે આ કામ પૂર્ણ કરો.